કેટલાક સૂત્રો ઉપર ડિપેન્ડેન્ટ છે, ઉદાહરણ 6 એ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? એટલે તમે જોજો ઉદાહરણ 6 કેવી રીતે ગણાશે. ઉદાહરણ જો 6 આવશે ને તો સ્વાધ્યાય 3.2 આવી જશે, બરાબર ને? ઉદાહરણ 6 માં ધ્યાન આપજો. જો x એ ત્રીજા ચરણમાં હોય તો શું સમજી લેજો, જો x એ ત્રીજા ચરણમાં હોય અને cos x is equal to minus 3/5 cos x is equal to minus 3/5 તો બાકીના કેટલા ગુણોત્તર બાકી રહે? એક ગુણોત્તર આપી દીધું, ત્રિકોણમિતિ ગુણોત્તર આપી દીધું, કેટલું છે cos x minus 3/5 તો બાકીના ત્રિકોણમિતિ વિધેયો શોધવાનું, બાકીના કેટલા? 5 ત્રિકોણમિતિય વિધેયો શોધવાનું, વિધેયો શોધવું. એટલે સૌથી પહેલા તો આપણે રકમ સમજી લેશું કે રકમ શું ક્યાં માંગે છે. તો રકમ એ એવું છે કે જો એક્સ ત્રીજા ચરણમાં આપેલું હોય, તો કોસ એક્સ ની કિંમત માઇનસ 3/5 તો બાકીના 5 ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવાના છે. તો આપણે જોઈએ કે અહીં શું લખીશું, શરૂઆતની અંદર સોલ્યુશન એવું લખીશું કે અહીં cos x is equal to minus 3/5 આપેલ છે, એટલે આનો ઉપયોગ કરીને જ બીજા 5 ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવાના છે. અને બાકીના 5 ત્રિકોણમિતિય વિધેય શોધવા માટે પાયથાગોરસ પ્રમેય નો ઉપયોગ કરતા. હવે જો પાયથાગોરસ થિયરમ તમને ખ્યાલ છે કે પાયથાગોરસ પ્રમેય શું હતો, કે કાટકોણ ત્રિકોણ હોય, એ કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો હોય, કાટકોણ ત્રિકોણ ડ્રો કરીએ, એ કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ અને બાજુ હોય અને આ બાજુ સપોઝ આ એ છે, બી છે અને આ સી છે. તો પાયથાગોરસ પ્રમેય શું કહે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ, કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એટલે શું આવશે, એસી, એસી નો વર્ગ એ કોના બરાબર હોય, તો એ બાકીની બે બાજુ કઈ હતી, એબી અને બીસી, તો એબી અને બીસી ના વર્ગના સરવાળા બરાબર હોય છે. તો આ રીતે આપણે થિયરી સમજીશું. ધોરણ 10 માં તમે ભણી ગયા છો કે પાયથાગોરસ પ્રમેય શું છે. તો ધોરણ 10 માં તમે એવું સમજ્યા છો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એટલે એસી નો વર્ગ લખી નાખ્યો, બાકીની બે બાજુ એટલે એબી અને બીસી ની લંબાઈના વર્ગના સરવાળા બરાબર થાય છે. તો એની અંદર આપણે પાયથાગોરસ નો યુઝ કરવાનો છે. તો cosx is equal to minus 3/5 આપે છે. તો સૌથી પહેલા આપણે લખીએ કે કાટકોણ ત્રિકોણ ડ્રો કરીશું અને કાટકોણ ત્રિકોણની અંદર અહીંયા આપણે બધા જે થીટા કાટો થીટા એ પણ બતાવી શકશો. જ્યારે થીટા એ પર કહીએ તો આ શું થશે, સામેની બાજુ, આ શું થશે, પાસેની બાજુ અને આ શું થશે, કર્ણ. ક્લિયર? હવે સમજો કે cosx is equal to minus 3/5 છે, cosx is equal to minus 3/5 આપેલ છે. તો યાદ શું રાખવાનું છે આની અંદર, કે cos x નું સૂત્ર શું થાય, તો cos x નું સૂત્ર પાસેની બાજુ થાય છેદમાં કર્ણ, પાસેની બાજુ થાય છેદમાં કર્ણ. હવે બરાબર સમજો કે cos x is equal to minus 3/5 cos x નું સૂત્ર લખ્યું પાસેની બાજુ છેદમાં કર્ણ. આગળના વિડીયોમાં જોઈએ પ્રમાણે સૂત્રો જોઈ લેશું, પાસેની બાજુ છેદમાં કર્ણ. એનો મતલબ એવો કે પાસેની બાજુ કેટલી થશે, માઇનસ 3, પાસેની બાજુ કેટલી થશે, માઇનસ 3, બરાબર છે? અને કર્ણ શું થશે, 5, બરાબર. પાસેની બાજુ થશે માઇનસ 3, કારણ કે અંશની અંદર માઇનસ 3 છે, કર્ણ શું છે, છેદ છે, એટલે છેદમાં કેટલા થશે, 5. એનો મતલબ કે કર્ણ 5 છે, પાસેની બાજુ માઇનસ 3 આવે છે. તો અહીં સામેની બાજુ બાકી રહે, કારણ કે ધોરણ 10 માં તમે એવું ભણી ગયા છો કે કોઈ પણ બે બાજુ આપી હોય તો ત્રીજી બાજુ તમે શોધી શકશો, સેના આધારે? પાયથાગોરસ પ્રમેયના નિયમ ઉપર. તો
सामी बाजू आप शोधी ना सामी बाजू शोधवा पाइथागोरस प्रमेय नो उपयोग करता उपयोग करता कारण के जो सामी बाजू मिली जैसे तो बाकी बदा त्रिकोणमितीय विधेयो सूत्र मूकी ने अपने गणतरी कर सकते तो पाइथागोरस प्रमेय नो उपयोग करिए तो शू सपोज के आप लीए ए बी और सी तो एसी नो स्क्वेर इज इक्वल टू ए बी स्क्वेर प्लस बी सी AC square is equal to so that AB square plus BC square. So AC square की कीमत क्या है? 25. क्या 25? क्योंकि 5 नो square का से बराबर AB square इतने सोल्वान हो से इतने AB square ने AB square रखा किस BC square इतने minus 3 से तो minus 3 नो square क्या होता है? 9 का से माने 25 minus 9 is equal to AB square माने AB square is equal to का से 16 माने AB is equal to कितना जैसे 4 25 मती 9 जाए तो कितना जैसे 16 16 नो वर्ग नो कारी 16 पहले कितना जैसे 4 पहले AB की कीमत के लिए मने भी 4 क्लियर आज आखरा नहीं अंदर एक कच मेथड साझा कर रहा हूँ कहीं मेथड एक कोई पन काटकर त्रिकोण आपने तो कैसे कोई पन काटकर त्रिकोण द्वारा बे बाजू पर भी त्रिज्या बाजू सूदी ले कोई पन काटकर त्रिकोण पर थी બે બાજુ આપેલી હોય તો ત્રીજી બાજુ સૌથી પહેલા શોધી નાખવાની તો સૌથી પહેલા કે ત્રીજી બાજુ શોધી નાખવી એ બી બરાબર 4 થાય એટલે સામેની પણ 4 થાય કે પાછળની બાજુ કેટલી થાય કે માઈનસ 9 અને ઘણ શું થાય 5 હવે એના ઉપરથી બાકીના કેટલા ગુણોત્તર શોધવાના છે ત્રિકોણમિતીય ગુણોત્તર 5 તો 5 શોધવાના છે તો 5 કયા કયા બાકી રહે તો આપણે લખીશું નંબર 1 સાઈન થીટા પછી નંબર 2 साइन थीटा कॉस थीटा तो आपको छे टेन थीटा पछि नंबर 3 कॉट थीटा और नंबर 4 सेक थीटा और नंबर 5 कोसेक थीटा बराबर तो आ रीते पांच त्रिकोणमितीय गुणोत्तरो शोधवानो छे पण हवे केवी रीते लखवानो शोधवा माटे तो साइन थीटा बराबर शुं थशे सामेनी बाजू छेदमां कर्ण टेन थीटा बराबर शुं थाय सामेनी बाजू cos थीटा बराबर શું થાય પાછળની બાજુ છેદમાં સામેની બાજુ sec थीटा બરાબર શું થાય કર્ણ છેદમાં પાછળની બાજુ બરાબર cos थीटा બરાબર શું થાય તો કર્ણ છેદમાં સામેની બાજુ બરાબર આ બધાનો જવાબ આપણે લખવાનો છે સેના ઉપર લખીશું તો આ કુદી ઉપર જે કાટકોણ ત્રિકોણ ડ્રો કરેલો છે એના ઉપરથી આપણે કિંમત મૂકતા જશું ચાલો સામેની બાજુ કેટલી છે 4 તો અહીં લખીશું 4 કર્ણ કેટલા છે 5 4 छेदमा 5 મળી ગયા ચલો tan थीटा બરાબર સામેની બાજુ કેટલી છે સામેની બાજુ થશે 4 પાછળની બાજુ કેટલી થશે તો પાછળની બાજુ થશે -3 ચલો અહીંયા પાછળની બાજુ કેટલી થશે -3 અને સામેની બાજુ કેટલી થશે 4 ઓકે તો cos थीटा મળી ગયું ચલો sec थीटा કર્ણ કેટલા છે 5 તો અહીંયા લખીશું 5 અને પાછળની બાજુ કેટલી છે -3 તો -3 બરાબર ચલો કોસેક થીટા બરાબર કેટલા છે કર્ણ કર્ણ 5 હશે અને સામેની બાજુ કેટલી છે 4 તો 4 તો અહીંયા આપણે બધી કિંમતો શોધી નાખી છે હવે ખાલી એક જ પ્રોસેસ બાકી છે કઈ પ્રોસેસ કારણ કે અહીં લખ્યું છે x એ ત્રીજા ચરણમાં છે x એ શામાં છે ત્રીજા ચરણમાં તો ત્રીજા ચરણમાં શું જોવાનું તો ત્રીજા ચરણની અંદર sin tan cos sec અને cosec બધા વિધેયની અંદરથી કયું વિધેય પ્લસ આવે તો હું ફરીથી યાદ કરી દઉં આજે આપણે સમજેલા હતા કે અહીંયા બધા જ વિધેય પ્રથમ ચરણમાં શું આવશે પોઝિટિવ આવશે અહીંયા સેક અને કોસ પોઝિટિવ આવશે અહીંયા ટેન અને કોટ પોઝિટિવ હતું બરાબર અને અહીંયા સાઈન અને કોસ છે એ શું હતું પોઝિટિવ તો સૌથી પહેલા ત્રીજા ચરણની વાત છે તો ત્રીજા ચરણની અંદર જો લો કે ટેન અને કોટ પોઝિટિવ થશે ટેન અને કોટ ખાલી પોઝિટિવ થશે એનો મતલબ કે ટેન અને કોટ
ત્રીજા ચરણમાં આપેલું છે એટલા માટે ત્રીજા ચરણમાં જોવાનું શું sin tan cot sec અને cosec એ ત્રીજા ચરણમાં શું આપેલું છે તો sin અને cosec પોઝિટિવ થશે બીજા ચરણની અંદર પણ ત્રીજા ચરણમાં આપણે એટલું જોયું કે tan અને cot જ પોઝિટિવ છે તો tan અને cot જો પોઝિટિવ હોય તો આ બંનેની નિશાનીમાં કોઈ ફેરફાર કરવાનો નથી બાકીની બધાની નિશાનીમાં ફેરફાર થશે ફેરફારમાં શું થશે જો પોઝિટિવ હોય તો નેગેટિવ થશે નેગેટિવ હોય તો પોઝિટિવ થશે તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરીએ છીએ અને ઉદાહરણ શું આ રીતે આપણે સમજી લો અને એના પછી આપણે સ્વાધ્યાય 3 પોઈન્ટ આગળ કયો છે 2 તો 3.2 સુધી આપણે કરીશું હવે ચર્ચા કરીએ સ્વાધ્યાય 3.2 સ્વાધ્યાય 3.2 એનું દાખલા નંબર પ્રથમ પહેલું હવે જો ઉદાહરણ 6 સુધી આપણે જોયું હતું ઉદાહરણ 7 તમને આવડશે ઉદાહરણ 7 પર નજર મારજો અને ઉદાહરણ 7 માં ખબર ના પડે કે સ્વાધ્યાય 3.2 નો જે પહેલો દાખલો છે એ પહેલા દાખલા પર જોઈ લેજો તમને આઈડિયા આવી જશે બરાબર અને એના પછી આપણે જોશું ઉદાહરણ 8 અને 9 એ પ્રમાણે આપણે આગળ જઈશું બરાબર સ્વાધ્યાય 3.2 છે દાખલાનો પહેલો સૂચના આપી છે અન્ય 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધો ઉદાહરણ 6 ની જેવી સૂચના છે પહેલું છે cos x -1/2 x એ ત્રીજા ચરણમાં છે cos x -1/2 માટે x એ ત્રીજા ચરણમાં છે સૌથી પહેલા તો શું કરીશું ઉદાહરણ 6 પ્રમાણે જઈએ તો સૌથી પહેલા તો cos x -1/2 આપણો છે સૌથી પહેલા સૂત્ર લખી નાખો પાછળની બાજુ છે બસ આવશે કોણ હવે એના પર ત્રિકોણ દોરો તો ત્રિકોણની અંદર આવું થશે અહીંયા લઈએ a b અને c થીટા એ બને તો આ પાછળની બાજુ થઈ જશે આ સામેની બાજુ થઈ જશે અને આ કર્ણ થઈ જશે બરાબર હવે કર્ણ બરાબર કેટલા આવે છે કર્ણ 2 આવે છે તો અહીંયા લખી નાખે 2 પાછળની બાજુ કેટલી છે -1 તો -1 લખી નાખે તો તમને ખ્યાલ છે ઉદાહરણ 6 માં આપણે શું કર્યું સૌથી પહેલા તો ત્રીજી બાજુ શોધી તો ત્રીજી બાજુ શોધી નાખે તો લખશું કે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરતા પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો શું થાય BC square is equal to AB square plus BC square BC square is equal to AB square plus BC square so BC square કેટલા થશે કોણ આવે કે નો square AB square કેટલા થશે તો શોધવાનું છે AB square એને રાખીશું BC square શું થશે -1 નો square તો k નો square કેટલો થાય 4 is equal to AB square plus A તો 4 minus 1 કરીએ તો AB square કેટલા મળી ગયા 3 therefore AB square AB is equal to 3 નો વર્ગમૂળ ના લઈએ એટલે વર્ગમૂળ ની અંદર કેટલા થઈ જશે 3 એટલે અહીં સામેની બાજુ મળી ગઈ થાય અંડરરૂટમાં 3 ક્લિયર હવે સિમ્પલ છે કે સૌથી પહેલા તો 5 ત્રિકોણમિતિય ગુણોત્તર લખી નાખીએ 6 તો થશે 6 એટલે આપણું છે cos x તો પહેલા ત્રિકોણમિતિય ગુણોત્તર લઈ લઈએ sin થીટા sin થીટા બરાબર શું થાય સામેની બાજુ છે માં કોણ બીજું લઈએ tan થીટા તો tan થીટા બરાબર શું થાય સામેની બાજુ છે માં પાછળની બાજુ ત્રીજા લઈએ cot થીટા તો cot થીટા બરાબર શું થાય પાછળની બાજુ છે માં સામેની બાજુ चौथा नंबर त्रिकोणमितीय गुणोत्तर लिए sec थीटा तो sec थीटा बराबर શું થાય કર્ણ છેદમાં પાછળની બાજુ અને પાંચમા નંબરનો ગુણોત્તર છે cos थीटा બરાબર શું થાય કર્ણ છેદમાં સામેની બાજુ અને આ પ્રમાણે આપણે કિંમતો મુક્ત થશે કઈ રીતે સામેની બાજુ કેટલી છે સૌથી પહેલા સામેની બાજુ થશે √3 કર્ણ થશે 2 એ જ રીતે tan થીટામાં સામેની બાજુ કોણ થશે √3 પાછળની બાજુ -1 તો -1 cot થીટા પાછળની બાજુ -1 સામેની બાજુ √3 ચલો sec થીટા કોણ કેટલા થશે 2 પાછળની બાજુ કેટલી થશે -1 તો -1 અહીંયા શું થશે કોણ હશે સામેની બાજુ તો 2/√3 બરાબર હવે બધી જ કિંમતો આપણે લખી નાખી હવે નિશાની બદલવાની છે કઈ રીતે નિશાની બદલવાની કે x એ ત્રીજા ચરણમાં છે x એ શેમાં છે ત્રીજા ચરણમાં તો ત્રીજા ચરણની અંદર
સુધી આપેલા છે બરાબર તો હોમવર્ક ની અંદર બીજો ત્રીજો ચોથો અને પાંચમો સેમ જ મેથડ થી કરવાનું છે તમને આવડશે એવી પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચર ની અંદર પૂછી શકશો બરાબર તો એક ટાઈપ ભણી નાખ્યો છે મે બીજો ત્રીજો ચોથો અને પાંચમો તમારે હોમવર્ક માં કરવાનો છે ક્લિયર તો તમે આ રાઈટ ડાઉન કરો હવે જોઈએ ઉદાહરણ નંબર 8 સોરી 3.20 પર ઉદાહરણ નંબર 8 ઉદાહરણ 8 પર સમજી લેશો અને ઉદાહરણ 9 પર સમજી લેશો એના અનુસંધાનમાં દાખલા નંબર તમને 6 આવી જશે બરાબર ઉદાહરણ 8 સમજે તો sin 31 pi / 3 નું મૂલ્ય શોધો સિમ્પલ છે અને સવાલ પૂછાય છે sin 31 pi / 3 નું मूल्य शोध कितना था तो सौथी पहला तो अपने चेक करवाने छे कि 31 पाई बाय 3 ने बीजी केवी रीति करता छे तो सौथी पहला आपने यूं करना कि 8 अपना दाखला हो तो 31 भागे 0 जब तो 3 तो જ્યારે 31 भागे 3 करे छे तो 3 10 तो થઈ જશે 30 એટલે 3 વધે સોરી 1 વધે બરાબર 3 10 30 તો આ પદને હું આ રીતે લખું છું sin કેટલા ઉપર આવ્યા છે પાછળમાં 10 પાઈ આવે પ્લસ પાઈ બાય 3 હવે સમજો કે પાઈ બાય 3 કેમ લખે કારણ કે અહીંયા પાઈ બાય 3 ફોર્મ ચાલે છે તે પાઈ બાય 3 6 હોય તો પાઈ બાય 6 લખવાનું પાઈ બાય 2 હોય તો પાઈ બાય 2 લખવાનું પણ 10 બાય કેમ લખે તો અહીંયા જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે ઉકેલો આવે છે 10 ઓકે તો 10 બાય પછી ચેક કરો કે 10 નો ગુણાકાર 3 જોડે કરીએ તો કેટલા આવે 30 તો 30 પાઈ પ્લસ 1 પાઈ ટોટલ કેટલા થઈ ગયા 31 पाई बाय 3 क्या है कि જ્યારે 3 લસાઅ લઈએ ત્યારે તો જ્યારે 3 લસાઅ લઈએ તો 10 ગુણ્યા 3 શું થશે 30 पाई + पाई बाय 3 તો 31 पाई बाय 3 થઈ જશે હવે જો પણ કે 10 पाई નું મીનિંગ શું થયું તો 10 180 કરીએ 10 180 એનો મતલબ એવો થયો કે 1800 થાય સોરી 1800 થશે 18 ને 12 ઘટાડે 1800 થાય તો 1800 જે વેલ્યુ છે એ વેલ્યુ કયા અંતર પછી શરૂ કરે તો સાઈન ની અંદર લખાશે કે અહીં સાઈન એ 2 પાઈ અંતરાલ પછી 2 પાઈ અંતરાલ અંતરાલ પછી પુનરાવર્તન થશે જો 2 પાઈ એટલે શું 300 સાઈન કેવી રીતે તો જેમ કે અહીંયા 2 પાઈ આવી જશે બરાબર છે આખી ગ્રાઉન્ડ ફ્લોર કરો તો 360 થાય બીજું ગ્રાઉન્ડ ફ્લોર કરો તો 360 થશે બરાબર તો 1800 છે તો 1800 માટે શું થશે એક વખત આખો એક ગ્રાઉન્ડ ફ્લોર થઈ જશે એટલે 2 પાઈ થઈ જશે તો 2 પાઈ પછીના અંતરાલ એટલે 2 પાઈ અંતરાલ પછી આખો પુનરાવર્તન થશે કોણ પુનરાવર્તન થશે સાઈન અને 2 પાઈ પછી પુનરાવર્તન થતું હોય તો એ કયા અંતરાલ આવી જશે આમ થઈ પાછું ફરી પહેલા અંતરાલ આવશે એટલે પહેલા અંતરાલની અંદર સાઈન નું છાપતું હશે પોઝિટિવ છે એટલે શું લખી શકાય sin 10 पाई નો જવાબ આપવા જરૂર નથી અને શું કે છે 2 पाई અને पाई / 3 તો sin पाई / 3 ની વેલ્યુ કેટલી થાય √3 / 2 આ રીતે આપણે જવાબ લખવાનો છે અહીંયા જો पाई / 6 હોય તો sin पाई / 6 થઈ જાય જેમ કે ધોરણ 10 માં તમે આવો ભણ્યા છો કે sin पाई / 2 સોરી 90 - થીટા 90 - થીટા તો તમે શું લખો છો 90 હોય તો બીજે શું થઈ જાય ચેન્જ થઈ જાય તો sin 90 - થીટા હોય તો તમારે શું લખવાનું થાય cos થીટા તો cos થીટા કેમ લખે કારણ કે 90 હોય તો 90 શું થશે નીકળી જશે તો sin ની જગ્યાએ શું થઈ જશે cos તો એવી રીતે અહીંયા 10 પાઈ છે તો n પાઈ વાળો ફોર્મ છે n પાઈ મતલબ 2 પાઈ તો 2 પાઈ + pi / 3 છે 2 પાઈ + pi / 3 હોય તો 2 પાઈ પછીના અંતર પછી એક પુનરાવર્તન થશે એટલે sin 10 પાઈ નીકળી જશે એટલે શું થઈ જશે pi / 3 તો √3 / 2
क्लियर चलो उदाहरण नंबर 9 એટલે જેવું છે ઉદાહરણ નંબર 9 ની અંદર એવું છે કે cos -1710 નું મૂલ્ય શોધો cos -1710 અંશ નું મૂલ્ય શોધો તો હવે થોડીક રકમ મોટી છે તો અહીં 1800 આ 1700 છે તો તમને ખ્યાલ આવી જશે કે cos x નું જે પુનરાવર્તન છે cos x અહીં cos x નું પુનરાવર્તન એ 2 pi અંતરાલ પછી શરૂ થશે 2 pi અંતરાલ પછી શરૂ થાય 2 pi અંતરાલ થઈ જશે પછી શરૂ થશે એટલે આપણે cos cos ની જગ્યાએ શું લખાશે જોજો -1710 અંશ પ્લસ 360 તો આવશે 2 pi એટલે અને ગુણાકાર કેટલા લખીશું 5 કેમ ગુણાકારમાં 5 લખ્યા કારણ કે આખા પદનું તમે જો સાદું ભાગો તો આપણે કિંમત કેટલી આવવાની 0, 20, 45, 60 અને 90 આ ત્રણેય એટલે 1, 2, 3, 4, 5 પાંચમાંથી કોઈ પણ એક વેલ્યુ આ કૌંસની અંદર મળવી જોઈએ એ પ્રમાણે એ ગુણાકાર કરવા જેમ કે 2, 3, 4, 5, 6 કરી છો જેમ કે 2 કરીએ તો 720 આવે 3 કરીએ 36 × 3 કરવા બરાબર જે જવાબ આવે અને એમાંથી 1710 માઇનસ કરવાનું એટલે એ આપણો જે જવાબ છે આટલી કિંમતોની અંદર જ આવો જોઈએ જો એટલી શક્ય બને તો જે જવાબ સાચો છે આખાને જે બાદબાકી કરીશું સોરી સરવાળો કરીશું તો એ સરવાળાની અંદર શું થશે કે cos આ માઇનસ પ્લસ શું થશે માઇનસ એટલે આખાને સાચો છે એ શું થશે 90 અને cos 90 ની કિંમત શું થાય 0 ક્લિયર cos 90 ની કિંમત શું થઈ છે 0 તો આ રીતે આપણે દાખલો ગણાઈએ છે ઉદાહરણ 8 અને 9 તમે હવે જો દાખલા નંબર 7 આપણે જોઈએ 7.2 એનો દાખલા નંબર 6, 7, 8, 9 અને 10 આ બધા જે દાખલા છે 5 દાખલા એ 5 દાખલા હું કોઈ પણ બે દાખલા લઈ લઉં છું અને એ બે દાખલા આવડશે એટલે બાકીના દાખલા તમને હોમવર્ક ની અંદર કરવાના છે અને ક્લિયર કરજો ઓકે સૌથી પહેલા લઈ લઉં છું દાખલા નંબર 6 ઉદાહરણ 8 જેવું છે કિંમત છે સાઈન 765 અંશની કિંમત શોધો સાઈન 765 અંશની કિંમત શોધો એટલે અહીં લખીશું કે જે સાઈન 765 છે એટલે કે 2 પાઈ 2 પાઈ નો મતલબ શું થાય 360 કે 360 પછીના અંતર પછીનું પુનરાવર્તન થશે એટલે અહીં લખીશું કે અહીં સાઈન x ની કિંમત 360 એટલે કે 2 pi પછીના અંતરાલ પછી પુનરાવર્તન થશે પુનરાવર્તન થાય તો પુનરાવર્તન થતું હોય તો sin 765 ની કિંમત આપણને ખબર નથી તો sin 765 અંશ માઇનસ 2 pi અથવા તો આપણે શું લખી શકાય 360 બંને બંને જે લખવું હોય લખી શકાય બરાબર કાં તો 2 pi લખો કાં તો 360 લખો 360 એટલે 86 ઇન્ટુ 2 એટલે 2 pi થશે એટલે 2 pi લખીશું અહીં બરાબર અંશમાં આવશે એટલે આપણે 360 લખીશું 765 માઇનસ 2 pi એટલે શું લખાય 360 લખીશું હવે આ બાદબાકી એવી રીતે થશે કે જે બાદબાકી ની જે પણ કિંમત આવશે એ કિંમત સાઈન ની અંદર આપણને ખ્યાલ હશે જેમ કે 5 માઇનસ 0 કરીશું તો શું જવાબ આવશે 5 6 માઇનસ 6 કરીશું તો 360 છે તો 360 અને એને ફરીથી 2 વડે મલ્ટીપ્લાય કરવો પડશે તો 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો શું થશે 720 કરી નાખે તો 365 માઇનસ 720 કેમ એવું કારણ કે 360 જો માઇનસ કરશું તો જે કિંમત મળશે એ સાઈનમાં આપણને ખ્યાલ નથી એટલે મેં શું કર્યું 2 વડે ગુણાકાર કર્યો તો 360 ને 2 કરીને 720 થાય હવે જ્યારે બાદબાકી કરીએ તો કિંમત આપણને ખ્યાલ છે 5 માઇનસ 0 શું થશે 5 6 માઇનસ 2 કેટલા થશે 4 7 માઇનસ 0 7 માઇનસ 7 0 થશે sin 45 તો sin 45 ની કિંમત 1/√2 થાય ક્લિયર તો આ રીતે આપણે દાખલા
સીધા 7 તમે હોમવર્ક માં ક્લિયર કરજો હવે ગણાઈ દઉં છું દાખલા નંબર 8 એને જો છે કેટલી પ્રોબ્લેમ હોય તો ડાયરેક્શન તમે પૂછી શકો દાખલા નંબર 8 છે બીમો સંખ્યા છે 19/3 10 આવું છે ને 10 19/3 તો હવે ઉદાહરણ જોઈ ગયા બરાબર એ પ્રમાણે જવાબ છે તો 10 19/3 છે એની અંદર આપણે જો 19/3 કરતા આપણે 19/3 તો 3 6 ને 3 સાથે 3 6 18 એટલે શું થશે ઇક્વલ એની અંદર આવું લખી શકાય 10 6/5 + 5/3 કેમ હું કારણ કે જે જો 6 3 કેટલા થાય 18 જ્યારે 3 લસા લઈએ ત્યારે તો 6 3 18 ને 19/3 થઈ હવે આ જે અંતરાલ છે સેના પછી પુનરાવર્તન થશે તો 10 x ની જે કિંમત મળશે એ કિંમત 2π પછીના 2π અંતરાલ પછી 2π અંતરાલ પછી પુનરાવર્તન થશે પુનરાવર્તન હા અને 2π પછીના અંતરાલમાં પુનરાવર્તન થતું હોય તો આપણે સીધી કિંમત શું લખીશું 10π/3 π/3 નું મૂલ્ય શું થાય 60 180/3 એટલે 10 60 ની કિંમત કેટલી થશે √3 તો આ રીતે આપણે ગણતરી કરવાની છે બરાબર તો દાખલા નંબર 6 કરાઈ લીધો અને 8 માં કરાઈ લીધો બરાબર 7 9 અને 10 એ તમારે હોમવર્કમાં ક્લિયર કરવાનું છે કોઈ બી પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરમાં